गुजरात में आगामी 3 दिवस आ विस्तारों में वरसाद की आगाही। मछीमारों ने खास दरियो न खेड़वानी सूचना आपवामां आवी छे। वडोदरा, छोटाउदेपुर, भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड़, दादरानगर हवेली अने दमणना केटलाक विस्तारों में सामान्य वरसाद थवानी आगाही करवामां आवी छे। तो चालो जाणीए अंबालाल पटेलनी आगामी 3 दिवसने लईने शुं आगाही छे। जो तमे पण गुजरातनी पड़े पड़नी अपडेट मेळवा मांगता हो तो हमणां ज आ चेनलने सब्सक्राइब करो अने कमेंटमां आपेली लिंक उपर क्लिक करीने खास आपणा व्हाट्सएप ग्रुपमां जोड़ावानुं चूकशो नहीं। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા YouTube ચેનલ ઉપર। રાજ્યમાં હાલ મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। મોટી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવના હતી, તે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી ગઈ છે। આવામાં ખેડૂતો માટે સારા ખબર માનવામાં આવી રહ્યા છે કે વરાપના કારણે તેઓ ખેતીને લગતી મહત્વની કામગીરી આ સમય દરમિયાન કરી શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં 2 વાર ભારે વરસાદની આગાહી પણ કરી છે। તો ચાલો જાણીએ આગામી 3 દિવસ અને ઓગસ્ટના 2 દિવસ છે જે દિવસે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, શું કહે છે હવામાન નિષ્ણાતો, ચાલો જાણીએ વિસ્તારથી। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાઓની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે 7મી તારીખના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી તેમજ દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંતના તાલુકામાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે। હવામાન વિભાગે આપેલા મેપ એટલે કે નકશા પ્રમાણે 8મી તારીખે એટલે કે મંગળવારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંતના તાલુકામાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શનિવારે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓની આગાહી કરી છે, જેમાં તેમણે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી। આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં માત્ર હળવા વરસાદની સંભાવનાઓ છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી, જેના કારણે રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, ભારે વરસાદ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે કોસ્ટ એરિયામાં આગામી 9 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે। દરિયામાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દરિયામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહેવાની શક્યતા છે। તેવી જ રીતે 9મી તારીખ એટલે કે બુધવારે પણ
जूनागढ़, अमरेली, गीर सोमनाथ, तेमज बोटाद, बनासकांठा, साबरकांठा अने अरवली में छूटा छवाया स्थलों हलवो वरसाद वरसवानी आगाही है। जयरे वडोदरा, छोटाउदेपुर, भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड़ अने दादरानगर हवेली तेमज दमणना केटलाक विस्तारों में सामान्य वरसाद थवानी आगाही करवामां आवी छे। आ उपरांतना तालुकामां वातावरण जे छे ते शांत रहेशे। हवामान निष्णात परेश गोस्वामीए पण रविवारे जणाव्युं हतुं के हाल राज्यमां भारे वरसादनी शक्यताओ नथी अने आगामी दिवसोमां पण भारे वरसादनी शक्यताओ देखाई रही नथी। તેમણે કહ્યું કે ઓગસ્ટમાં રહેનારા હવામાન અંગે વાત કરીએ છીએ, જેમાં વરાપ, વરસાદ અને પવનની વાત તેમણે કરી છે। તેમણે હાલ રાજ્યમાં પવનની ગતિ રહેશે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશશે, જેના કારણે ખેડૂતોનો પાક બગડે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે। ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે, તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે વહેશે। ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદનું અલ્ટિમેટમ, હવામાન વિભાગે આપી મોટી ચેતવણી। ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદનું અલ્ટિમેટમ, ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થઈ રહેલા સર્ક્યુલેશનની મોટી અસર જોવા મળશે। રાજ્યમાં પુનઃ વરસાદી માહોલ જોવા મળશે। હાલ 2 દિવસ આરામ કરી લો, તેના બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની જમાવટ થશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે। આ દિવસોમાં દરિયાકાંઠે 40-45 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે। હાલ વરસાદની કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ કે સક્રિય નથી। ચોમાસું ફરી એકવાર દક્ષિણ ગુજરાત પર જમાવટ કરવાનું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થતું સાયક્લોન સર્ક્યુલેશન અસર દક્ષિણ ગુજરાત પર પણ જોવા મળશે, તેનાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। એનો અર્થ એ કે ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોન સર્ક્યુલેશન ટૂંક જ સમયમાં એક્ટિવ થવાનું છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ જોવા મળશે। હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ હળવો વરસાદ પડશે, તો હવાની ગતિ વધવાની પણ શક્યતા છે। અમદાવાદમાં હળવો વરસાદ થશે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। બીજી તરફ રાજ્યમાં આગામી કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજ વખતેની ઓગસ્ટ મહિનાને લઈને અનુમાનની જો વાત કરીએ તો તમામ નિષ્ણાતોનો મત અલગ અલગ જોવા મળી રહ્યો છે। કોઈ ભારે વરસાદનું અનુમાન કરીને બેઠું છે, તો કોઈ મધ્યમથી હળવા વરસાદને લઈને અનુમાન કરી રહ્યું છે। એકવાર ફરીથી હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। તેમણે કહ્યું કે આગામી 4 અને 5 દિવસ રાજ્યોમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થશે। ગુજરાત રિજનમાં અનેક જગ્યાઓએ વરસાદ થવાની શક્યતા છે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે। ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ, ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના જમ્મુ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે આગામી સપ્તાહ દરમિયાન પણ વરસાદ ચાલુ રહેશે। હવામાનને લગતા તમામ સમાચારો જોવા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને આપણો હવે પછીનો જે વિડીયો છે તે એના વિશે ખાસ આવી રહ્યો છે કે હવે પછી સિસ્ટમ ક્યારે સક્રિય થશે।
શા માટે ગુજરાત પર વરસાદ હાલ ખેંચાઈ રહ્યો છે અને આવી જ રીતે જો વરસાદ ખેંચાઈ રહેશે તો અમુક વિસ્તારો એવા છે જ્યાં ખેડૂતોને પિયત કરવાની જરૂર પણ પડશે। તો ચાલો નેક્સ્ટ વિડિયો જે છે તેમાં તમને ખાસ જણાવવાનું છે કે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ સુધી વરસાદ ખેંચાશે, નવી સિસ્ટમ ક્યારે આવશે। तो आज हवे पछीनो जे आपणो वीडियो आववानो छे तेने खास जोवानुं चूकशो नहीं, खास ए वीडियो ने निहाळजो। तमाम दर्शक मित्रों ने खास विनंती के गुजरात भारत अने विश्व ने लगता तमाम महत्वना समाचारों तेमज सरकारी योजनाओ सरकारी भर्ती तेमज कृषि एटले के एग्रीकल्चर ने लगता तमाम समाचारों मेळववा माटे हमणा द काजल सुवा गुजराती समाचार यूट्यूब चैनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं, कारण के आ चैनल पर तमने मळशे गुजरात ने लगता तमाम समाचारों ए पण सचोट अने साची माहिती साथे तेमज कृषि जगत ने लगती तमाम माहिती अने पॉजिटिव स्टोरीओ मेळववा माटे खास चैनल साथे जोड़ाई रहीने चैनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं। तो बस आजना वीडियो में एटलू, जल्दी ज मळीशुं एक नवा वीडियो नी साथे। त्यां सुधी जोता रहो द काजल सुवा यूट्यूब चैनल। नमस्कार।